गुड मॉर्निंग टू ऑल मित्रों, आज आप ऑटोमोबाइल कम्पोनट डिजाइन सब्जेक्ट की अंदर चेप्टर नंबर 5 डिजाइन ऑफ गियरबॉक्स में मशीन टूल्स माटे जे गियरबॉक्स की डिजाइन करवामां आवे छे तेना विषे चर्चा करीशुं अने एनो एक्जाम्पल जे छे ते सॉल्व करीशुं। आगळ ज्यारे आपणे थियरी लेक्चर नी अंदर जोई गया हता कि कई रीते मशीन टूल्स नी अंदर गियरबॉक्स माटे डिजाइन करवामां आवे छे। रकम आ प्रमाणे छे, डिजाइन ए सुटेबल गियरबॉक्स फॉर हेडस्टॉक ऑफ लेथ दैट हेज अ वेरिएशन ऑफ द स्पीड फ्रॉम 105 आरपीएम टू 690 आरपीएम इन 9 स्टेप। द पावर इज सप्लाय बाय एन इलेक्ट्रिकल मोटर ऑफ 10 किलोवॉट कैपेसिटी रनिंग एट 1000 आरपीएम एंड हैविंग ड्राइविंग द इनपुट शाफ्ट थ्रू वी बेल्ट ड्राइव have the speed ratio of 2:1. Draw the structure diagram, speed chart and determine the number of teeth on each gear. લેથના હેડસ્ટોક માટે એક અલગ અલગ સ્પીડ રેન્જ માટે ગિયરબોક્સની ડિઝાઇન કરવાની છે કે જેની અંદર લોઅર સ્પીડ જે છે મિનિમમ સ્પીડ 105 આરપીએમ રાખવામાં આવેલી છે અને મેક્સિમમ સ્પીડ જે છે તે 690 આરપીએમ આપવામાં આવેલી છે। તેના માટે 9 અલગ અલગ સ્ટેપ રાખવાના છે કે જેમાં ઇલેક્ટ્રિકલ મોટર જે છે તેની કેપેસિટી 10 કિલો વોટની છે અને 1000 આરપીએમ ઉપર તે ફરે છે। ઉપરાંત બેલ્ટ ડ્રાઇવનો જે ડ્રાઇવિંગનો ગિયર રેશિયો જે છે તે સ્પીડ રેશિયો 2:1 રાખવામાં આવેલો છે, તો તેની મદદથી સ્ટ્રક્ચર ડાયાગ્રામ, સ્પીડ ચાર્ટ અને પ્રત્યેક ગિયર ઉપર ટીથની સંખ્યા કેટલી જે છે તે ફાઇન્ડ આઉટ કરવાનું રહેશે। અહીં આપણે જે પહેલા ચેપ્ટરની અંદર પ્રિફર સિરીઝ અને પ્રિફર નંબર વિશે જે ભણ્યા હતા અને તેની અંદર જે એક્ઝામ્પલ સોલ્વ કર્યા હતા, તો એ રીતે અહીં થોડીક સ્ટેપ છે તે આગળ વધશે। તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ ગિવન ડેટા। તો ગિવન ડેટાની અંદર આપણને સ્ટેપ જે છે તે ઝેડ બરાબર સ્ટેપ આપેલા છે 9, તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ 9। મેક્સિમમ અને મિનિમમ સ્પીડ આપેલી છે, તો મિનિમમ સ્પીડ એન મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 105 આરપીએમ, જ્યારે મેક્સિમમ આરપીએમ જે છે તે એન મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 690 આરપીએમ તરીકે લેવામાં આવશે। ઉપરાંત 10 કિલોવોટની ઇલેક્ટ્રિકલ મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે કે અહીં આપણને પાવર આપવામાં આવેલો છે, એટલે કે પી ઇઝ ઇક્વલ ટુ 10 કિલોવોટ। આરપીએમ જે છે ઇલેક્ટ્રિકલ મોટરના તે કેટલા આપવામાં આવેલા છે 1000। ઉપરાંત જે વી બેલ્ટને ફેરવવા માટે વી બેલ્ટની મદદથી જ્યારે ટ્રાન્સમિટ મોશન થાય છે તો તેનો રેશિયો જે છે તે ઇલેક્ટ્રિકલ મોટરથી ઇનપુટ ગિયર સુધીનો જે છે તે 2 આપવામાં આવેલો હોય છે। તો અહીં આપણો ગિવન ડેટા જે છે તે પૂરું થાય છે। હવે સ્ટેપ બાય સ્ટેપ જે રીતે 8 થી 10 સ્ટેપ આપણે જ્યારે ડિઝાઇન ડિરાઈવ કરી ત્યારે જોઈ હતી, તો એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ અહીં આપણે આગળ વધીશું। તો સૌથી પહેલાં અહીંયા આપણે રેન્જ રેશિયો જે છે તે ફાઇન્ડ આઉટ કરવાનો રહેશે, એટલા માટે આપણે રેન્જ રેશિયોનું સૂત્ર આર ઇઝ ઇક્વલ ટુ એન મેક્સિમમ અપોન એન મિનિમમ, એટલે કે મેક્સિમમ સ્પીડ અને મિનિમમ સ્પીડ સ્પિન્ડલ માટે જે આપણને આપેલી છે તો તેનો રેશિયો લઈએ, તો વેલ્યુ જે છે તે 690/105 ઇઝ ઇક્વલ ટુ 6.5714। રેન્જ રેશિયોની વેલ્યુ અહીં આપણને પહેલાં ફાઇન્ડ આઉટ કરીએ એટલે મળી શકે છે। નેક્સ્ટ આવે છે જીઓમેટ્રિક પ્રોગ્રેશન રેશિયો। તો જીઓમેટ્રિક પ્રોગ્રેશન રેશિયા માટેનું સૂત્ર છે ફાઈ ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ આર એન રેઝ ટુ 1/z-1, એટલે કે આરની વેલ્યુ આપણે ઉપર ફાઇન્ડ આઉટ કરી 6.5714 રેઝ ટુ 1/9-1, તો વેલ્યુ જે છે ફાઈની તે આપણને અહીંયા મળશે 1.26, બરોબર। હવે આપણે સ્પિન્ડલની સ્પીડ જે છે તે ફાઇન્ડ આઉટ કરવાની છે અને સ્પિન્ડલની સ્પીડ એ આપણે ફાઇન્ડ આઉટ કરવા માટે જે સ્પીડના આપણને 9 અલગ અલગ તબક્કા સ્ટેપ આપવામાં આવ્યા છે, તો એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ અહીં આગળ વધવું પડશે કે જેના માટે આપણે જે રીતે ડિઝાઇનની અંદર શરૂઆતમાં જે પ્રિફર્ડ નંબર અને પ્રિફર્ડ સિરીઝનો ઉપયોગ કર્યો હતો, તો તેવી અહીં આપણે એક સિરીઝ જે છે તે સ્ટેપ રેશિયા માટે મેળવશું। તો સ્પિન્ડલ સ્પીડની માટેનું ટેબલ અહીં એક બનાવવામાં આવેલું છે કે જેની અંદર
અલગ અલગ સ્ટેપ જે આવતા હોય તો તે પ્રમાણે સ્પીડ જે છે તે કઈ રીતે મળે છે તે આપણે જોઈએ. તો પહેલા નંબર ઉપર સ્પીડના સ્ટેપ કેટલા છે તે કોલમ બનાવેલું છે. બીજાની અંદર સ્પિન્ડલની સ્પીડ આરપીએમની અંદર જે લેવાની છે તો તે દર્શાવવામાં આવેલી છે. એમાં એક ઇક્વેશન માટે છે અને બીજું જે કોલમ જે છે તે નંબર ઓફ સ્પીડ કેટલી છે મળે તે દર્શાવેલી છે. ફર્સ્ટ સ્ટેપ ઉપર જોઈએ તો એન વન ઇઝ ઇક્વલ ટુ એન મિનિમમ. એન મિનિમમ જેટલી સ્પીડ જે છે તે ફર્સ્ટ સ્ટેપ ઉપર હોય કે જે આપણને ઓલરેડી આપેલી છે 105 આરપીએમ. એન ટુ ઇઝ ઇક્વલ ટુ એન વન ઇન્ટુ 5, બરાબર. તો આપણે 1.55 જે છે તે 5ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી હતી અને 30 જે છે તે આપણે અહીં ટેબલની અંદર થોડીક એક મિસ્ટેક છે કે જેમાં એન વન બરાબર 30 લીધેલું છે. આપણે અહીંયા 105 લેવાનું છે, એટલે કે 105 ઇન્ટુ 1.55 ઇઝ ઇક્વલ ટુ 133. એન થ્રી ઇઝ ઇક્વલ ટુ એન વન ઇન્ટુ 5 સ્ક્વેર, એટલે કે 105 ઇન્ટુ 1.55નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 168. એન ફોર ઇઝ ઇક્વલ ટુ એન વન ઇન્ટુ 5નો ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 30 ઇન્ટુ 1.55નો ક્યુબ, એટલે એન ફોરની વેલ્યુ 213 મળે. એન ફાઇવ માટે એન વન ઇન્ટુ 5 રેસ ટુ 4, સો 105 ઇન્ટુ 1.55 રેસ ટુ 4, તો એન ફાઇવ ઇઝ ઇક્વલ ટુ 269. એન સિક્સ ઇઝ ઇક્વલ ટુ એન વન ઇન્ટુ 5 રેસ ટુ 5 ઇઝ ઇક્વલ ટુ 105 ઇન્ટુ 1.55 રેસ ટુ 5, તો એન સિક્સ આપણને મળે છે 340.5. એન સેવન ઇઝ ઇક્વલ ટુ એન વન ઇન્ટુ 5 રેસ ટુ 6 ઇઝ ઇક્વલ ટુ 105 ઇન્ટુ 1.55 રેસ ટુ 6, સો એન સેવન ઇઝ ઇક્વલ ટુ 431. નેક્સ્ટ આવે છે આઠમા સ્ટેપમાં, એન એટ ઇઝ ઇક્વલ ટુ એન વન ઇન્ટુ 5 રેસ ટુ 7 ઇઝ ઇક્વલ ટુ 105 ઇન્ટુ 1.55 રેસ ટુ 7, સો એન એટ ઇઝ ઇક્વલ ટુ 545. એન્ડ લાસ્ટ સ્ટેપ નંબર 9, એન નાઇન ઇઝ ઇક્વલ ટુ એન વન ઇન્ટુ 5 રેસ ટુ 8 ઇઝ ઇક્વલ ટુ 105 ઇન્ટુ 1.55 રેસ ટુ 8 ઇઝ. તો એન નાઇનની વેલ્યુ જે છે તે આપણને ફાઇનલી મેક્સિમમ સ્પીડ જે છે એટલે કે 690 આરપીએમ સુધી પહોંચી શકીએ છીએ. તો અહીંયા એક ટેબલની મદદથી પણ આપણે સ્પીડ જે છે તે કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ, અથવા તો ટેબલ વિના ડાયરેક્ટ ગણતરી પણ કરવી હોય તો પણ કરી શકાય છે. આગળ હવે આપણે જોઈએ નંબર ઓફ સ્ટેજ ઓફ ધ ગિયરબોક્સ. ગિયરબોક્સની અંદર આપણે કેટલા સ્ટેજ માટે ડિઝાઇન કરીશું, તો તેના માટેનું સૂત્ર જે હતું કે કેપિટલ એન બરાબર લોગ ઝેડ બેઝ 10 અને ડિવાઇડેડ બાય લોગ પી ડિવાઇડેડ બાય 10. આપણને ઝેડની વેલ્યુ જે છે તે 9 ઓલરેડી આપેલી છે, જ્યારે પીની વેલ્યુની અંદર આપણે 2 ઓર 3 આ બેમાંથી એક લેવાની હોય તો સૌથી પહેલાં 2 લેશું, પછી 3 લેશું, અને જો વેલ્યુ યોગ્ય લાગશે તે આપણે આગળ ડિઝાઇનની અંદર ઉપયોગ કરીશું. એટલે કે એન ઇઝ ઇક્વલ ટુ સૌથી પહેલાં પી બરાબર 2 લઈએ, તો એન માટે સૂત્ર બને છે એન ઇઝ ઇક્વલ ટુ લોગ 9 બેઝ 10 ડિવાઇડેડ બાય લોગ 2 બેઝ 10. તો રેશિયો આપણને મળે છે 3.17, કે જે અયોગ્ય છે. પછી આપણે પી બરાબર 3ની વેલ્યુ લઈએ, તો આવા કિસ્સામાં એન ઇઝ ઇક્વલ ટુ લોગ 9 બેઝ 10 ડિવાઇડેડ બાય લોગ 3 બેઝ 10, અને અહીંયા આપણને એન માટેની વેલ્યુ જે છે તે 2 મળે છે. તો આપણે અહીં એનની વેલ્યુ જે છે તે નંબર ઓફ સ્ટેજ માટે 2 રાખીશું. હેન્સ 2 સ્ટેજ ગિયરબોક્સ ઇઝ સિલેક્ટેડ વિથ ઇચ સ્ટેજ ઓફ ધ 3 સ્પીડ સ્ટેપ, સો પી ઇઝ ઇક્વલ ટુ 3. એટલા માટે અહીંયા આપણે 2 સ્ટેજ ગિયરબોક્સ જે છે તે સિલેક્ટ કરીશું અને તેના માટે 3 સ્પીડ સ્ટેપ છે તે રાખીશું. એટલે આપણું ઝેડવાળું સૂત્ર જે છે તે કેવું બનશે, 3/3નું. હવે સ્ટ્રક્ચર ફોર્મ્યુલા જે છે તે તૈયાર કરીએ. તો સ્ટ્રક્ચર ફોર્મ્યુલા માટેનું
गियर बॉक्स जे छे ते आपने एनु सूत्र जे छे जेड इज इक्वल टू पी वन ब्रेकेट में एक्स वन पी टू ब्रेकेट नी अंदर एक्स टू। तो पी वन जे छे ते आपने ऊपर नक्की कर्युं त्रण अने एक्स वन एक्स टू नी वेल्यू जे छे ते वन अने थ्री अनुक्रमे आपणे लेवानी थाय। तो जेड इज इक्वल टू थ्री इन ब्रेकेट वन इन थ्री इन ब्रेकेट में थ्री। बाय चेन्जिंग द इक्वेशन पोजिशन ऑफ एक्स वन एंड एक्स टू द फॉलोइंग टू स्ट्रक्चर फॉर्म्यूला केन बी ऑप्टेन। हवे अहीं आपणे जे एक अने त्रण जे छे एमां कोने आगळ राखवू अने कोने पाछळ राखवू तो ते रीते एनी वेल्यूओ जे छे ते चेन्ज करी अने બે અલગ ફોર્મમાં આપણને ઝેડની વેલ્યુ જે છે તે મળે છે, એટલે કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ થ્રી ઇન બ્રેકેટ વન એન્ડ થ્રી ઇન બ્રેકેટ થ્રી, અને ઝેડ ઇઝ જેને આપણે ઇક્વેશન નંબર એ આપીશું। બીજી જે વેલ્યુ છે તેના માટે ઝેડ ઇઝ ઇક્વલ ટુ થ્રી ઇન બ્રેકેટ થ્રી થ્રી એન્ડ બ્રેકેટ વન, કે જેને આપણે ઇક્વેશન નંબર બી આપીશું। સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા જે છે કે જે આપણે પહેલાંની અંદર છે કે એની અંદર, તો એમાં આપણને ખબર છે કે એક્સ વનની વેલ્યુ જે છે તે એક્સ ટુ કરતાં ઓછી છે, કે જે યોગ્ય છે। જ્યારે સ્ટ્રક્ચર ફોર્મ્યુલા જે બી બનાવ્યું તો તેની અંદર એક્સ વનની વેલ્યુ એક્સ ટુ કરતાં વધારે છે, કે જે આપણા માટે યોગ્ય નથી। એટલે આ બે માટેનું જે સ્ટ્રક્ચર ડાયાગ્રામ જે ડ્રો કરવા માટે કયું સ્ટ્રક્ચર ફોર્મ્યુલા જે છે તે યુઝ કરી શકાય છે તો તે અહીં આપણે નક્કી કરીએ, અને ત્યારબાદ તેના માટેનો સ્ટ્રક્ચર ડાયાગ્રામ જે છે તે બનાવવામાં આવતો હોય છે। એટલે કે સ્ટ્રક્ચર ડાયાગ્રામની પછી એમ બનાવવા માટે નેક્સ્ટ છઠ્ઠા સ્ટેપની અંદર આવે છે સ્પીડ રે ડાયાગ્રામ। તો કે ફ્રોમ ધ ઇક્વેશન નંબર બી શોઝ ધ સ્પીડ ડાયાગ્રામ ઓફ સ્ટ્રક્ચર ફોર્મ્યુલા ઝેડ ઇઝ ઇક્વલ ટુ 3 ઇન બ્રેકેટ 1 3 ઇન બ્રેકેટ 3। તો આગળ હવે સ્ટ્રક્ચર ડાયાગ્રામ કઈ રીતે સ્પીડ રે ડાયાગ્રામ બન્યો તે જોઈએ। તો સૌથી પહેલાં ત્રણ અલગ અલગ કોલમ જે છે એની અંદર પાર્ટીશન કરવામાં આવે છે, ત્યારબાદ 3-1 3-3 મોટર સ્પીડ, પહેલાં સૌથી પહેલાં આવે છે મોટર સ્પીડ શાફ્ટ, એનો પહેલો તબક્કો જે છે એક બે પહેલાં અને બીજા કોલમની વચ્ચે, પછી બીજો અને ત્રીજો તબક્કો, એમ થ્રી સ્પીડ રેન્જ માટે આપણે જે નક્કી કરીએ છીએ અહીંયા લેવામાં આવે છે। નીચેના ભાગે થ્રી બ્રેકેટમાં વન અને થ્રી બ્રેકેટ થ્રી લેવાનું આવે છે, ત્યારબાદ નીચેથી શરૂ કરીને ઉપર સુધી અલગ અલગ સ્પીડ વેરિએશન જે આપણે મેળવ્યા તો તેને અહીં પ્લોટ કરવાના રહેશે, અને મેક્સિમમ પછી ફરીથી થોડાક આગળ વધીએ અને આપણે 1105 આરપીએમ એટલે N11 સુધી આપણે જે સ્પીડ સ્ટેપ જે છે તે ફાઇન્ડ આઉટ કરીએ, તો આપણને એક વેલ્યુ એવી મળે છે કે જે ઇલેક્ટ્રિકલ મોટરની જે સ્પીડ છે તો ત્યાં સુધી આપણને પહોંચાડી શકે। એટલે ત્યાંથી એક લાઇન જે છે તે બીજી કોલમમાં ઇનિશિયલ જે છે સ્પીડ ત્યાં સુધી પહોંચાડવાની, અને તેના માટેનું જે NI સ્પીડ જે છે તે આપણને મળે છે 4.NI = 483 આરપીએમ, અને બાકીના જે સ્પીડ સ્ટેપ જે છે તે આપણે ફાઇન્ડ આઉટ કર્યા તે રીતે અહીં પ્લોટ કરી દેવાના, અને આ રીતે એક સ્ટ્રક્ચર ડાયાગ્રામ જે છે સ્પેસ રેટ ડાયાગ્રામ તે સ્પીડમાં ગિયરબોક્સ માટે ફાઇન્ડ આઉટ કરવાનો છે, અને જે બે રો વચ્ચેનું ડિસ્ટન્સ જે છે બે સ્પીડ ડીની વચ્ચેનું ડિસ્ટન્સ તે લોક 5 બેઝ 10ની મદદથી આપણે અહીંયા ઉપયોગમાં લઈએ છીએ। તો અહીં 3x3નો જે થ્રી વન અને થ્રી થ્રીનો જે ઉપયોગ કર્યો છે તો તેનું ડિસ્ટ્રીબ્યુશન જે છે તે અહીં આકૃતિની અંદર બતાવ્યા પ્રમાણે કરી શકાય છે। આગળ હવે જોઈએ કાઇનેમેટિક ગિયરિંગ ડાયાગ્રામ ઓફ ધ ગિયરબોક્સ, ગિયરબોક્સનો ડાયાગ્રામ જે છે તે કઈ રીતે બનશે। તો સૌથી પહેલાં ઇલેક્ટ્રિકલ મોટર કે જેની મદદથી આપણે સ્પિન્ડલને ફેરવડાવશું, તો તેને પુલી સાથે EM અને એને ઉપરના ભાગે ડાયામીટર DI વાળી એક પુલી સાથે કનેક્ટ કરવામાં આવે છે, કે જેની અંદર પહેલું ગિયર X વાળું જે નીચે છે તે આઉટપુટ માટે છે, ઉપરના જે ત્રણ ગિયર જે છે તેમાંથી પહેલું ગિયર નાનું જે છે તે ફર્સ્ટનો ઇનપુટ છે,
सैकेंड इनपुट है, थर्ड नो इनपुट है। जयरे नीचे त्रण गियर जे फर्स्ट नो आउटपुट, सैकेंड आउटपुट माटे अने थर्ड आउटपुट माटे उपयोग में लेवा मां आवशे। पछी बाकी ना जे त्रण जे छे तेमा जोवा जोईए तो फोर्थ नो इनपुट, फिफ्थ नो इनपुट अने सिक्स्थ नो इनपुट मळशे। अने नीचेना भागे जे त्रण नी जोड़ छे तेमा फोर्थ आउटपुट, फिफ्थ गियर ना आउटपुट अने सिक्स गियर ना आउटपुट माटे आपणने गियर एरेन्जमेंट जे छे ते आ रीते करी शकाय छे थ्री स्टेप लेवल माटे। અને તેનો આઉટપુટ જે છે તે ડાયરેક્ટ લેથ મશીનના સ્પિન્ડલ સાથે જોડવામાં આવે છે। આગળ હવે ગણતરીમાં વધીએ તો ડાયામીટર ઓફ ધ બેલ્ટ પુલી, બેલ્ટ પુલીનો ડાયામીટર કેટલો છે તે ફાઇન્ડ આઉટ કરવા માટે તો એનઆઈ ઇઝ ઇક્વલ ટુ સ્પીડ ઓફ ઇનપુટ શાફ્ટ। એનઆઈ જે છે તે ઇનપુટ શાફ્ટની સ્પીડ છે કે જેને આરપીએમમાં માપવામાં આવે છે। એનઈએમ ઇઝ ઇક્વલ ટુ સ્પીડ ઓફ ઇલેક્ટ્રિકલ મોટર શાફ્ટ ઇન આરપીએમ। एन ई एम एटले के इलेक्ट्रिकल मोटर, यहाँ नोटिफिकेशन मूक्यो छे तेना उपरथी आपणे ख्याल आवे कि इलेक्ट्रिकल मोटर नी शाफ्टना आरपीएम ई एम वडे दर्शाववामां आवे छे। डी आई इज इक्वल टू डायामीटर ऑफ द बेल्ट पुली ऑन इनपुट शाफ्ट। बेल्ट पुली जे इनपुट शाफ्ट उपर लगाड़ी छे तेनो डायामीटर डी आई वडे दर्शाववामां आवे छे। ज्यारे डी ई एम जे छे ते डायामीटर ऑफ बेल्ट पुली ऑन इलेक्ट्रिकल मोटर शाफ्ट इन एम एम। ज्यारे ઇલેક્ટ્રિકલ મોટર ઉપર જે પુલી લગાડવામાં આવી છે કે જેની મદદથી મશીનને ફેરવવા માટે જે ગિયરબોક્સ બનાવ્યું છે તો તેની ઇનપુટ પુલીને ફેરવવા માટે જે પુલીનું કનેક્શન કરવામાં આવે છે તો તેના માટેના ઇલેક્ટ્રિકલ મોટરની પુલીનો ડાયામીટર જે છે તે ડી ઈ એમ વડે દર્શાવવામાં આવે છે। હવે આપણને વેલોસિટી રેશિયો વી બી એલ્ટની મદદથી જે જોડવામાં આવશે તો તેના માટે ઇલેક્ટ્રિકલ મોટરથી ઇનપુટ પુલીનો જે રેશિયો જે છે તે 2 આપવામાં આવેલો હતો। તો અહીંયા આપણે એનઆઈને સૂત્રનો કરતા કરીએ તો ઈ એમ ડિવાઈડેડ બાય 2 એટલે જેટલા આરપીએમ જે છે તેને 2 વડે ડિવાઈડ કરવામાં આવે તો આપણને ઇનપુટ શાફ્ટના આરપીએમ કેટલા છે તે ખ્યાલ આવે છે। તો અહીં આપણને ઇનપુટના શાફ્ટ 500 આરપીએમ મળે છે। ત્યારબાદ વેલ્યુ ઓફ એનઆઈ લાઇઝ બિટવીન ધ સ્પીડ એન 7431 આરપીએમ એન્ડ એન 8 ઇઝ ઇક્વલ ટુ 545 આરપીએમ। અને ઇનિશિયલની જે આ વેલ્યુ આપણને મળે છે તો તે આપણે 7મા નંબર અને 8મા નંબરની વચ્ચે મળે છે। તો આવા કિસ્સામાં સૂત્ર જે છે તેનો ઉપયોગ કરીએ તો એન ઈ એમ અપોન એન આઈ ઇઝ ઇક્વલ ટુ ડી આઈ અપોન ડી એમ। સો ડી આઈ અપોન ડી એમ ઇઝ ઇક્વલ ટુ 2 અને ડી આઈ અપોન ડી એમની જે વેલ્યુ જે છે એનઆઈ અને એને એન ઈ એમ એ વેલ્યુ બાજુની અંદર છે 100 ડિવાઈડેડ બાય 1000 ડિવાઈડેડ બાય 500 ઇઝ ઇક્વલ ટુ ડી આઈ અપોન ડી ઈ એમ। તો ડી આઈ અપોન ડી એમ ઇઝ ઇક્વલ ટુ 2 સો ડી આઈ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ ડી ઈ એમ ટેક ઈ એમ ઇઝ ઇક્વલ ટુ 80 એમ એમ। તો આપણને ડી આઈની વેલ્યુ જે છે તે 2 ઇન્ટુ ડી ઈ એમ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 80 ઇઝ ઇક્વલ ટુ 160 એમ એમ ડાયામીટર જે છે તે આપણને મળે। તો આવા કિસ્સામાં ઇલેક્ટ્રિકલ મોટર ઉપર જે પુલી લગાડવામાં આવી છે તો તેનો ડાયામીટર જે છે તે 80 એમ એમ છે, જ્યારે આઇડલ ઇનપુટ શાફ્ટની જે પુલી છે તેનો ડાયામીટર 160 મિલીમીટર પ્રાપ્ત થાય છે। હવે એનઆઈ અને એન ઈ એમ જે છે તો તેનો રેશિયો ગોતીએ, તેના માટે રેશિયો તો એનઆઈ અપોન એન ઈ એમ એટલે કે ઇનપુટ શાફ્ટના આરપીએમ ડિવાઇડેડ બાય આઉટપુટ શાફ્ટના આરપીએમ ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રિકલ મોટરના ડાયામીટર, પુલીનો ડાયામીટર ડિવાઇડેડ બાય આઇડલ શાફ્ટનો પુલી જે છે તેનો ડાયામીટર। તો અહીંયા મળે છે 80 ડિવાઇડેડ બાય 160 ઇઝ ઇક્વલ ટુ 0.5। આ રેશિયો જે છે તે 0.5 આપણને અહીં મળે। આગળ વધીએ 9 નંબરની અંદર નંબર ઓફ ટીથ ઓન ગિયર, કેટલા ટીથ મળશે તો તેના માટે ઇલેક્ટ્રિકલ મોટરનો ડી ઈ એમનો જે ડી ઈ એમ અપોન ડી આઈનો જે રેશિયો આપણે ફાઇન્ડ આઉટ કર્યો તો તે પહેલાં લઈશું ફર્સ્ટ સ્ટેપ, સેકન્ડ સ્ટેપ અને લાસ્ટની અંદર થર્ડ સ્ટેપ। તો ફર્સ્ટની અંદર ઝેડ ફર્સ્ટ ઇનપુટ અપોન ઝેડ ફર્સ્ટ આઉટપુટ, આઉટપુટ ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ માટે 500 છે બરાબર। તો આવા કિસ્સામાં ઇનપુટની જે વેલ્યુ જે છે તે આપણે સ્પીડની ઉપરથી લઈએ તો જે એન જે છે એમાં ઝેડ ઇનપુટ જે છે તે 213,
जेड ना छेद में 500 जेड 2i/2 इनपुट अपॉन 2 आउटपुट नी वेल्यू जे छे बस 269 डिवाइडेड बाय 500 जेड 3i/3 आउटपुट इज इक्वल टू 340.5 डिवाइडेड बाय 500 आरपीएम। હવે ઝેડ થ્રીનો જે આપણને ગિયર જે છે તે સેમ શાફ્ટની અંદર બાકીના 3 શાફ્ટ હતા 4 5 અને 6 તો આપણી ઇનપુટનો જે છે તે બદલાશે પણ આઉટપુટ જે છે તે કોમન રહેશે તો આવા કિસ્સામાં ઝેડ 4i ઇઝ ઇક્વલ ટુ 690 ડિવાઇડેડ બાય 340.5 ઝેડ 5i/ ઝેડ 5o ઇઝ ઇક્વલ ટુ 168 ડિવાઇડેડ બાય 340.5 અને ઝેડ 6i ડિવાઇડેડ બાય ઝેડ 6o इज इक्वल टू 340.5 डिवाइडेड बाय 340.5 एंड नाउ द थर्ड स्टेप इज कम्प्लीटेड। हवे जे अहींया मळ्युं वेल्यू तो तेनो कैलक्युलेशन करिए तो नीचे जे छे ते एक्चुअल ट्रांसमिशन रेशियो बधा गियर माटे आपणने मळे छे तो तेमां सौथी पहेला 1000 आरपीएम हता तो तेना अर्धा एटले 0.5 रेशियो छे एमां फर्स्ट आवशे स्टेप तो तेनी अंदर जेड आई फर्स्ट माटेनो रेशियो छे 0.426 सेकेंड माटे 0.538 अने थर्ड माटे मळे छे 0.681 फोर्थ माटे मळे छे 2.026 फिफ्थ माटे मळे छे 0.493 एंड सिक्स माटे मळे छे 1:1। तो आ रीते एक्चुअल नंबर ऑफ टीथ जे छे ते गियर ऊपर केटला छे ते आपणे कैलक्युलेट करी शकीशुं। આગળ જઈએ કેલ્ક્યુલેશન હવે જોઈએ કઈ રીતે કેલ્ક્યુલેશન થયું તો ઝેડ ફર્સ્ટ આઈ અપોન ઝેડ ફર્સ્ટ આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ 213 ડિવાઇડેડ બાય 500 ઇઝ ઇક્વલ ટુ 0.426 સો ઝેડ ફર્સ્ટ આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ 2.347 ઝેડ ફર્સ્ટ ઇનપુટ નેક્સ્ટ આવે છે સેકન્ડ માટે ઝેડ 2i/ ઝેડ 2o ઇઝ ઇક્વલ ટુ 269 ડિવાઇડેડ બાય 483 ઇઝ ઇક્વલ ટુ રેશિયો રેશિયાની વેલ્યુ છે 0.538 અને ઝેડ 2 ઇનપુટ ઝેડ 2 આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ 1.859 ઝેડ 2 ઇનપુટ મળે છે જેને આપણે ડી કહીએ। સેમ ટુ આગળ વધીએ ઝેડ 3 ઇનપુટ અપોન ઝેડ 3 આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ 340.5 ડિવાઇડેડ બાય 483 ઇઝ ઇક્વલ ટુ 0.681 એટલે 3 આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ 1.468 ઝેડ 3 ઇનપુટ કે જેને આપણે ઈ કહીએ। બધી જ પેરની અંદર મોડ્યુલ જે છે તે સેમ હોય તો આવા કિસ્સામાં સેન્ટર ડિસ્ટન્સ માટે ઝેડ ફર્સ્ટ આઈ પ્લસ ઝેડ ફર્સ્ટ ઓ ઇઝ ઇક્વલ ટુ ઝેડ સેકન્ડ આઈ પ્લસ ઝેડ સેકન્ડ આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ ઝેડ થર્ડ ઇનપુટ પ્લસ ઝેડ થર્ડ આઉટપુટ તો ત્રણેય ઇક્વેશન જે છે અને ચોથું જે ઇક્વેશન છે તો તેના ઉપરથી મળે છે વેલ્યુ ઝેડ ફર્સ્ટ ઇનપુટ પ્લસ 2.347 ઝેડ ફર્સ્ટ ઇનપુટ ઇઝ ઇક્વલ ટુ ઝેડ 2 ઇનપુટ પ્લસ 1.859 ઝેડ સેકન્ડ ઇનપુટ અને ઝેડ 3 ઇનપુટ પ્લસ ઝેડ 1.468 ઝેડ થર્ડ ઇનપુટ। તો અહીંયા જે આપણે ઝેડની અંદર ઇનપુટની અંદર મળી જશે તો 3.347 ઝેડ ઇનપુટ ઇઝ ઇક્વલ ટુ 2.859 ઝેડ 2 ઇનપુટ ઇઝ ઇક્વલ ટુ 2.468 ઝેડ 3 ઇનપુટ। હવે 3 ઇનપુટ અને 2 ઇનપુટ જે છે તેને આપણે ફર્સ્ટ ઇનપુટના ઇક્વેશનની અંદર કન્વર્ટ કરી દઈએ તો ઝેડ 2 આઈ ઇઝ ઇક્વલ ટુ 1.171 ઝેડ ફર્સ્ટ ઇનપુટ સેમ ઝેડ 3 આઈ ઇઝ ઇક્વલ ટુ 1.356 ઝેડ ફર્સ્ટ ઇનપુટ। તો આ રીતે આપણે બધા ગિયરના જે ટીથ માટે જે આગળ વધીએ છીએ તો તે અહીં ફર્સ્ટના પ્રમાણમાં આવી જશે। હવે આગળ વધીએ ઝેડ 1 ઇનપુટ ઇઝ સ્મોલ એન્ડ હેન્સ ધ નંબર ઓફ ટીથ ઓન ઓલ ગિયર ઓલ અધર ગિયર હેવ બી રિટન ઇન ધ ટર્મ ઓફ ઝેડ 1i એટલે કે ઝેડ ફર્સ્ટ ઇનપુટ જે છે તે નાનું ગિયર છે તો આવા કિસ્સામાં બાકી રહેલા અન્ય ગિયરોના નંબર ઓફ ટીથને
जेड फर्स्ट इनपुट ना फॉर्म में कन्वर्ट कर दिए तो इक्वेशन नंबर सी डी ई अने एच ऊपर थी जेड फर्स्ट आउटपुट इज इक्वल टू 2.347 जेड इनपुट जेड टू आई इज इक्वल टू 1.171 जेड फर्स्ट इनपुट जेड टू आउटपुट इज इक्वल टू 1.859 इंटू जेड टू आई तो 2i वालों सूत्र ने अपने 1i में कन्वर्ट करूँ तो ते मूकिए 1.859 इंटू 1.717 जेड इनपुट फर्स्ट इनपुट तो अपने जेड टू आउटपुट की वेल्यू मिले 2.1769 जेड फर्स्ट इनपुट सेम सेकंड की जम थर्ड माटे अपने कन्वर्जन जो करूँ तो एम वेल्यू मूकी दी तो जेड थ्री आई इज इक्वल टू 1.356 जेड आई अने थ्री आउटपुट माटे जे छे ते 1.4683 आई इज इक्वल टू 1.468 इंटू 1.356 जेड फर्स्ट इनपुट इज इक्वल टू 1.99 जेड इनपुट फर्स्ट नो इनपुट तो नंबर ऑफ टीथ ऑन फर्स्ट स्टेज गियर आर एस्टिमेटेड एन टेबल तो नंबर ऑफ टीथ जे छे ते बधा गियर माटे कई रीते फाइंड आउट करी शकाय तो ते आपणे अहींया जे जेड इनपुटना फॉर्म में कन्वर्जन करियो तो तेनी उपरथी हवे नीचे मळे छे एज्यूम जेड फर्स्ट इनपुट इज इक्वल टू 80 सौथी पहेला धारी लईए तो फर्स्ट आउटपुट माटे आपणे मळे छे 2.347 इंटू 18 इज इक्वल टू 42.24 अने आवा किस्सामां आपणे अहींया लेशुं 42 टू आउटपुट माटे जे छे तो अहींया आपणे बंने वच्चेनो जे गियर पेरनो टीथ जे छे ते केटला मळे छे 18 + 42 એટલે કે 60 टू इनपुट माटे 1.7171 इंटू 18 इज इक्वल टू 21.08 तो आपणे सेकेंडना इनपुट माटे मळे छे 21 टीथ सेम आपणे आउटपुट माटे शोधीए तो झेड टू आउटपुट इज इक्वल टू 2.1769 इंटू 18 इज इक्वल टू 39 અને ગિયર પેર જે બની તો તેનો ટીથનો સરવાળો કરીએ તો આપણને બંનેનો સરવાળો 21.30 + 39 ઇઝ ઇક્વલ ટુ 60 નેક્સ્ટ મળે છે ઝેડ થર્ડ ઇનપુટ માટે તો 1.356 ઇન્ટુ 18 ઇઝ ઇક્વલ ટુ 24.4 કે એપ્રોક્સિમેટલી આપણે અહીંયા લેશું 24 અને ઝેડ થ્રી આઉટપુટ માટે 1.99 ઇન્ટુ ઝેડ આઈ એટલે કે 1.99 ઇન્ટુ 18 તો આપણને મળે છે 35.82 કે જે એપ્રોક્સિમેટલી આપણે 36 લઈ શકીએ અને થર્ડ પેર માટે જો સરવાળો કરવામાં આવે ગિયર પેરનો તો તેનો સરવાળો 36 + 24 એટલે કે 60 મળે અને આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે જે આપણે ગિયરના ટીથ ફાઇન્ડ આઉટ કર્યા છે તે યોગ્ય છે ફિઝિબલ છે તો અલગ અલગ ગિયર માટે લખીને કે ફર્સ્ટ ઇનપુટ માટે 18 ફર્સ્ટ આઉટપુટ માટે 42 સેકન્ડ ઇનપુટ 21 સેકન્ડ આઉટપુટ માટે 39 થર્ડ ઇનપુટ માટે 24 અને થર્ડ આઉટપુટ માટે 36 હવે સેકન્ડ સ્ટેજની ગણતરી કરવા જઈએ તો ઝેડ ફોર ઇનપુટ અપોન ઝેડ ફોર આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ 690 / 340.5 ઇઝ ઇક્વલ ટુ 2.0267 સેમ આગળ વધીએ એમાં ઝેડ ફોર આઈ ઇઝ ઇક્વલ ટુ 2.0267 ઝેડ ફોર આઉટપુટ અને નંબર આપીએ આઈ સેમ ઝેડ ફિફ્થ આઈ અપોન ઝેડ ફિફ્થ આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ 168 / 340.5 ઇઝ ઇક્વલ ટુ 0.493 અને ફિફ્થ આઉટપુટના કન્વર્ટ કરીએ ઝેડ ફિફ્થ આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ 2.0267 ઇન્ટુ ઝેડ ફિફ્થ આઈ જેને જે કહીએ સેમ ઝેડ સિક્સ આઈ અપોન ઝેડ સિક્સ આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ 340.5 / 340.5 ઇઝ ઇક્વલ ટુ 1 એટલે કે ઝેડ સિક્સ આઈ ઇઝ ઇક્વલ ટુ ઝેડ સિક્સ આઉટપુટ કે જેને આપણે કે કહીએ હવે બધી જ પેર જે છે તેની અંદર તીઠની સંખ્યા સમાન છે તો આવા કિસ્સામાં તેને સરખાવીએ તો ઝેડ ફોર આઈ પ્લસ ઝેડ ફોર આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ ઝેડ ફાઇવ આઈ પ્લસ ઝેડ ફાઇવ આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ ઝેડ સિક્સ આઈ પ્લસ ઝેડ સિક્સ આઉટપુટ તો ઝેડ આઈની વેલ્યુ મૂકીએ ઇનપુટની તો અહીંયા મળે છે 2.0267 ઝેડ ફોર આઉટપુટ પ્લસ ઝેડ ફોર આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ ઝેડ ફાઇવ આઈ
plus 2.0267 z5i is equal to 2z6i. तो सूत्र आ प्रमाणे समान थाय छे कि 3.0267 z4 आउटपुट इज इक्वल टू 3.067 z5th इनपुट इज इक्वल टू ओला पण इनपुट लेवानुं छे, अहीं आउटपुट भूल में लेवाई गयुं छे. 3.0267 z4 इनपुट इज इक्वल टू 3.0267 z5th इनपुट इज इक्वल टू 2z6i. तो आपने Z4 आउटपुट अने Z5 इनपुट माटे वेल्यू जे छे ते आ प्रमाणे मळे छे 0.6608 Z6 इनपुट. अने टीथ नी संख्या शोधवा माटे नीचे टेबल बनावेलू छे सेकंड स्टेज माटे. तो एज्यूम छे ते Z4 आउटपुट 18 करिए तो 4i इनपुट माटे मळे छे 2.0267 × 18 इज इक्वल टू 36.48 कि आप अहीं 36 लईए अने 36 प्लस 18 करिए तो आपने मळे छे 54. सेम फिफ्थ आई पण 18 ज लईए तो आउटपुट जे छे ते मळे छे 2.0267 × 18 इज इक्वल टू 36.48 इज इक्वल टू 36 अने बन्नेनो सरवाळो करीशुं तो आपने मळशे 44. अने लास्टनी अंदर 6 इनपुट अने 6 आउटपुट जे छे तेनो सरवाळो करी अने डिवाइडेड बाय 2 करिए तो आपने मळे छे 27. अने आवा किस्सामां जे आपने रिमार्किंग मळे छे ते फिजिबल गियर बने छे. तो आपणो फोर्थ इनपुट माटेना टीथ छे 36, आउटपुट माटे 18, फिफ्थ आई माटे छे 18, आउटपुट माटे छे 36, 6 इनपुट अने 6 आउटपुट माटे मळे छे टीथनी संख्या 27. तो आ रीते मशीन टूल्स नी अंदर जे गियरबॉक्स नी रचना करवामां आवे छे तो तेनी डिजाइन करवामां आवती होय छे. तो जीटीयू नी अंदर बनी सके के ऑटोमोटिव व्हीकल माटे पण गियरबॉक्स नी डिजाइन पूछी सके अथवा तो मिकेनिकल टूलबॉक्स माटे पण पूछी सके. आ साथे चेप्टर नंबर 5 डिजाइन ऑफ गियरबॉक्स पूरु करीए छीए.